विद्यार्थियों हवे आ कविता ना आधारित प्रश्नना जवाब जोईए। अहीं स्वाध्याय एटले के एक्सरसाइज अ मां पहलो प्रश्न आप्यो छे, बिलाड़ी शू खाय। कविता में शू लख्युं छे? बिलाड़ी शू खाय। बिलाड़ी दूध अने दही खाय छे। बिलाड़ी शू चप चप चाटी जाय। बिलाड़ी शू चप चप चाटी जाए एटले के बिलाड़ी शू दूध दही घी खाय छे, पण चाटी ने शू खाय छे? घी। बिलाड़ी घी चप चप चाटी जाए। बिलाड़ी कोनाथी बीती चाले। बीती एटले गभराई ने, राइट? कोनाथी गभराय छे बिलाड़ी? राथी। बिलाड़ी कूतराथी बीती चाले। आगळ छे घरनो भाग कोण छे? घरनो भाग कोण छे? जेम के विद्यार्थियों आपणने खबर छे के बिलाड़ी ने बाघनो नानू स्वरूप कहे छे, एवी रीते अहींया कविता में आ जे छोकरीए बिलाड़ी पाड़ी छे ए पोताना घर में बाघ पाड़ेलो छे एवुं कहे छे के ए मारा घरनो बाघ छे। तो घरनो बाघ बिलाड़ी छे। तो तमारे पण પ્રશ્નના ઉત્તર સમજીને લખવાનું। વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન છે, કોણ શું ખાય છે તે લખવાનું છે। વિકલ્પો આપેલા છે, પહેલા વિકલ્પ વાંચી લઈએ। ઘાસ, કેળું, ઉંદર, મરચું, રોટલો, ઘાસ। હવે તમે જોશો અહીંયા ઘાસ બે વખત વિકલ્પમાં એક જ શબ્દ આપેલો છે। હવે કોણ શું ખાય એટલે કયું પ્રાણી શું ખાય છે એ આપણે લખવાનું છે। પહેલું છે બિલાડી, જેમ કે કવિતામાં પણ કીધું છે બિલાડી ઉંદરને પકડીને ખાય છે। તો બિલાડી અહીંયા વિકલ્પમાં આપ્યું છે ઉંદર, એટલે આપણે ત્યાં પહેલાં ટિક કરીશું અને આપેલી જગ્યામાં જવાબ લખીશું ઉંદર। આગળ છે પ્રાણી ગાય। ગાય ગાય આની અંદર તમે જોશો રોટલો પણ ખાય, બરાબર? તમે ગાયને રોટલી રોટલો ખવડાવો, પણ અહીંયા ઘાસ બે વખત આપ્યું છે। જો હું ધારો કે રોટલો લખું, ઓકે, ગાય રોટલો પણ ખાય અને ઘાસ પણ ખાય, ઓકે। પોપટ, પોપટ શું ખાય છે? આમાં આપેલા વિકલ્પમાં મરચું એ એપ્રોપ્રિયેટ છે। મરચું હમણાં હું અહીંયા ટિક કરતી નથી, કારણ બે ઓપ્શન્સ આપણને એપ્રોપ્રિયેટ લાગે છે એટલે। હવે આગળ શું છે? સસલું, સસલું ઘાસ ખાય છે, ઘાસ ખાય છે। વાંદરો, વાંદરો કેળું ખાય, ઓકે, તો વાંદરા ભાઈ કેળું ખાય છે, યસ। નેક્સ્ટ કૂતરો। હવે જો તમે જોશો અહીંયા બે જ વિકલ્પ છે। હવે કૂતરો ઘાસ તો નથી ખાતું, જો હું અહીંયા રોટલો લખું તો આપણે શું લખીએ? કૂતરો ઘાસ ન ખાય પણ ગાય ઘાસ ખાય, એટલે આ રોટલો જે ઓપ્શન છે આપણે કૂતરા માટે લખીશું, એ એપ્રોપ્રિએટ રહેશે, બરાબર? રોટલો એટલે રહ્યો વિકલ્પ ઘાસ, એટલે ગાય, આપણે ગાયની આગળ ઘાસ જ લખવાનું છે, ઓકે। એટલે કયો પ્રાણી શું ખાય છે એકવાર ફરી વાંચી લઈએ। બિલાડી, ઉંદર, ગાય શું ખાય છે? ઘાસ। પોપટ મરચું ખાય છે, સસલું ઘાસ ખાય છે, વાંદરો કેળું ખાય છે અને કૂતરો રોટલો ખાય છે। તો વિદ્યાર્થીઓ આ પ્રશ્ન પાછળનો હેતુ છે કે તમને પણ જેવું તમારા ઈબીએસ સબ્જેક્ટમાં આવે છે એવી રીતે ગુજરાતીમાં પણ તમને ખબર હોવી જોઈએ કયું પ્રાણી શાકાહારી છે માંસાહારી છે, બરાબર? એના હેતુથી આ પ્રશ્ન આપેલો છે।